નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે સમજવું છે કે આગામી જે અઠવાડિયું છે એમાં વાતાવરણ કેવું રહેવાનું છે હવામાનમાં જે પલટાવ આવવાનો છે એ પલટાવ કેમ આવવાનો છે અને કયા પ્રકારનો પલટાવ આવવાનો છે કારણ કે હવે જે છે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ દિવાળી બસ તો વરસ આ બધા તહેવારો આવશે અને એની વચ્ચે ક્યાંક સામાન્ય અમુક જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે અને હમણાં જ અમે વાત કરી રહ્યા હતા કે જો દિવાળીમાં વરસાદ પડશે તો પછી ફટાકડા કેમ ફોડવામાં આવશે પણ અમુક જગ્યાએ જ પડવાનો છે વરસાદ બધી જગ્યાએ નથી પડવાનો વરસાદ પડવાનું શું કારણ છે અને ખરેખર ક્યાં વરસાદની સંભાવના છે આપણે જે વાત કરી હતી પાકિસ્તાન તરફ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હતું એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઘણો બધો બદલાવ આવવાનો છે છ તારીખ સુધી ગુજરાતમાં કોઈ જ વરસાદની સંભાવના નહીં દૂર દૂર સુધી ક્યાંય વરસાદ નથી હા પણ ભારતમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા રાજ્યોમાં જેમ કે અહીંયા જો તો નીચેના બધા જ પ્રદેશોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપર બધી જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે પણ આ જે સાયક્લોનને સિસ્ટમ અહીંયા એક બનવાની હતી જે આપણે વાત કરી હતી એના કારણે અહીંયા વરસાદ પડે ધીરે ધીરે આ તરફ પવનની ગતિ એની દેખાઈ રહી છે એટલે જો એક પવનની ગતિ પ્રમાણે ગુજરાત તરફ નજીક આવે છે તો અહીંયા બધી જ જગ્યાએ આપણે સાઈડ જે કહેવાય કે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે જ અગિયાર અને બાર તારીખની આસપાસ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે પરંતુ તેર ચૌદ તારીખ સુધીમાં હવામાન એકદમ બદલાઈ જશે તેર ચૌદ તારીખ સુધીમાં આપણે જે કહેવાય ઠંડીનું પ્રમાણ વધી શકે છે ત્યાં સુધી ગરમીનો પારો વધવાની પૂરી સંભાવનાઓ છે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અહીંયા આપણે જે કીધી હતી કે અહીંયા એક સિસ્ટમ બની રહી છે અને સિસ્ટમને કારણે બધી જ જગ્યાએ હવામાનમાં ફેરફાર થયેલો આ ચક્ર તમને ફરતું દેખાતું હશે એ સિસ્ટમ એક અહીંયા બને ને કોમાન તરફ એક સિસ્ટમ બની હતી ઓમાનવાળી સિસ્ટમ ગુજરાતમાં કોઈ સીધી અસર નથી કરવાની પણ અહીંયા બનેલી એક સિસ્ટમ એની કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે એના સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનમાં જે બન્યું હતું એ પણ પવનની ગતિ અને એ બધું બદલી શકે છે જેમ આપણે વાત કરીએ પ્રમાણે અત્યારે જે જગ્યાએ ઠંડી પડવાની હતી એ બધી જ જગ્યાએ ક્યાંક વરસાદ પડી રહ્યો છે અને દસ તારીખ અગિયાર તારીખની આસપાસ એ જે કહેવાય પવનની ગતિ એ સંભાવનાઓ દેખાય છે હવામાન વિભાગની વેબસાઇટ ખોલીને આપણે જોઈએ તો હવામાન વિભાગની વેબસાઇટમાં કોઈ જેવી આગાહી આઠ તારીખ સુધી જોઈએ આઠ તારીખ સુધી કોઈ કરવામાં આવી છે કે નથી આવી કારણ કે હવામાન વિભાગ એક વીકની આગાહી કરી દેતું હોય છે અને જ વરસાદની આગાહી નથી કરવામાં આવી એના સિવાય જો વાત કરીએ કે હવામાન વિભાગ ગરમીની જે આગાહી કરે છે કે ક્યાં કેટલી ગરમી પડવાની છે એ જોઈ લઈએ કારણ કે ગરમીનો પારો વધવાની પૂરી સંભાવનાઓ છે એટલે જો ગરમીનો પારો વધે છે તો પછી એ જ હ્યુમિડિટી અને બાફ થવાની પણ સંભાવનાઓ છે અત્યારે મિનિમમ ટેમ્પરેચર કેટલું રહેશે અને મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેશે એ જોઈ લઈએ મિનિમમ એટલે હવે ઠંડી આવી એટલે મિનિમમ ટેમ્પરેચર પર ચાલવું પડશે આપણે કે ક્યાં મિનિમમ ટેમ્પરેચર કયા જગ્યાએ કયા શહેરમાં રહેવાનું છે સૌથી સૌથી ઓછું ને વધારે આ આ મેપ જોઈએ એટલે એટલે આપણને ખ્યાલ આવે કે ગાંધીનગર ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન વડોદરામાં ઓછું તાપમાન લઘુત્તમ તાપમાન છે મિનિમમ ટેમ્પરેચર કેવું રહેવાનું છે એ બતાવી રહ્યું છે આ એટલે આ બધા જ ઠંડા પ્રદેશો છે જે એકવીસ ત્રેવીસ અને અઢારની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે એટલે ઠંડીની થોડી થોડી શરૂઆત તો થઈ જ ગઈ છે પાંચ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે મિનિમમ ટેમ્પરેચર અઢાર બતાવે છે ગાંધીનગર ઠંડો પ્રદેશ રહેવાનો છે વડોદરામાં પણ અઢાર એટલે એકદમ ઓછું તાપમાન ક્યારે રહેશે તો અઢાર સુધી જશે અમદાવાદમાં એકવીસ બાવીસની આસપાસ રહે છે મેક્સિમમ ટેમ્પરેચર અમદાવાદમાં હંમેશા વધારે હોય છે જે મેક્સિમમ ટેમ્પરેચર કહેવાય પાંત્રીસ છત્રીસ પહોંચી જતું હોય છે છ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે છ તારીખે હજી તાપમાન ઘટવાની સંભાવના વડોદરામાં સત્તર ડિગ્રી તાપમાન પહોંચશે સાત તારીખે પણ સત્તર પહોંચવાની સંભાવના આઠ તારીખે પણ સત્તર અને ગાંધીનગરમાં ઓગણીસ પાછી થોડી ગરમી થવાની સંભાવના નવ તારીખે પણ સત્તર સુધી ટેમ્પરેચર વડોદરા સૌથી ઠંડુ રહેવાનું છે એવી સંભાવનાઓ છે અત્યારે બાકી એની આસપાસ બધી જ જગ્યાએ ઠંડુ થોડું રહેશે બપોર થતાં થોડું તાપમાન વધી શકે છે બાકી આ જેટલી પણ હવાની ગતિ અને દિશાઓ બદલાશે એ પ્રમાણે આપણા ચોમાસા પર અને શિયાળા પર બંને પર અસર જે પ્રમાણે ચોમાસા પર થઈ જાય એ રીતના શિયાળા પર પણ થવાની છે આપણે અહીંયા જોઈ શકીએ કે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ પોતાની તરફ બધો જ પવન ખેંચી રહેશે અહીંયા બધે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ આ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે એટલે શિયાળાની ઋતુમાં વરસાદ પડે જ પહેલાં તો મોટી વાત છે પણ હા જેટલી પણ સાયક્લોનિક સિસ્ટમ બની છે ચક્રવાત બન્યા છે એના કારણે આપણું હવામાન આખું વિખેરાઈ ગયું છે ઠંડી આવવામાં હજી એક અઠવાડિયા જેવી વાર છે રોજ હું આ વાત કરતી હોય કે દસ પંદર દિવસ જેવી વાર છે પણ હવે અઠવાડિયા જેવી વાર છે પણ એ અઠવાડિયાની અંદર ઘણું બધું બદલાઈ શકે છે તહેવારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ગરમીનો પારો હજી થોડોક વધી શકે છે એક બે ડિગ્રી વચ્ચે વધારે નહીં વધે क्या वरसा पड़ तो हवामान विभाग कहे त्यारे खबर पड़े अत्य हवामान विभाग शुरू आगाही करी थे ते अगले पाँच सात दिन में गुजरात में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली टेम्परेचर जो मैक्सिमम टेम्परेचर यानी डे टेम्परेचर देखा जाए तो नो लार्ज चेंज में रहेगा लेकिन कहीं कहीं जगहों में 37 सेवन थर्टी डिग्री सेल्सियस भी आ सकता है मोस्टली अभी जो अहमदाबाद एंड गांधीनगर में चल रहा है 35 डिग्री सेल्सियस 36 डिग्री सेल्सियस अभी अगले सात दिन में भी थर्टी फाइव से लेकर थर्टी सिक्स डिग्री सेल्सियस तक रहना का संभावना है और मिनिमम टेम्परेचर में भी खास चेंजेस होने का भी संभावना नहीं है और अराउंड ट्वेंटी डिग्री सेल्सियस चल रहा है ट्वेंटी ट्वेंटी वन डिग्री सेल्सियस रहने का संभावना है गुजरात यानी अहमदाबाद गांधीनगर में लेकिन कोस्टल में थोड़ा कम हो सकता है